નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા લેક્ચર નંબર સિક્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે પ્રકરણ બે વિશે ચર્ચા કરતા હતા પ્રકરણનું નામ છે ધંધાકીય સેવાઓ ભાગ એક કે જેની અંદર આપણે એક સેવા વિશેની ચર્ચા કરી હતી એટલે કે વીમો તો વીમાનો અર્થ જોયો વીમાના સિદ્ધાંતો વીમાના પ્રકારો જોયા ત્યારબાદ એનું તેનું ખાનગીકરણ ત્યારબાદ ઈડા એ તમામ માહિતી આપણે પ્રાપ્ત કરી હતી તો વીમા પછીની જે સેવા છે તે ટપાલ સેવા આ પ્રકરણની અંદર આપણે કુલ ધંધાકીય સેવાઓની ચાર સેવાઓનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણે વીમાની ચર્ચા કરી ત્યારબાદ ટપાલ સેવા ત્યારબાદ વખાર અને છેલ્લે વાહન વ્યવહાર તો ટપાલ સેવા વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો ટપાલ સેવા તો લેખિત માહિતી સંચાર કરવાનો હોય કારણ કે ટપાલની અંદર લેખિત માહિતી મોકલવાની હોય છે પત્ર હોય કે પરબીડિયું હોય તો લેખિત માહિતી સંચાર કરવા માટે ટપાલ સેવા એક અગત્યનું માધ્યમ કહી શકાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ સરળતાથી ખૂબ જ ઝડપી અને ખામી રહિત માહિતી મોકલી શકાય છે તે કુરિયર દ્વારા એટલે કે આંગળીયા દ્વારા પણ એ સેવા પ્રાપ્ત કરી શકાય હવે આ જે સેવા છે એ કોઈ સામાન્ય વ્યક્તિ કે ધંધાધારી વ્યક્તિ તમામ વ્યક્તિઓ આ સેવાઓનો લાભ મેળવી શકે છે તો એકસો પચાસ વર્ષથી પણ વધુ સમયથી ટપાલ સેવા કાર્યરત છે ભારતમાં તો ટપાલ સિવાયની પણ કેટલીક સેવાઓ આપે છે કે જેની અંદર મની ઓર્ડર પૈસા મોકલવાના હોય લેવાના હોય તો મની ઓર્ડરની પણ સેવા આપે છે નાની બચત ની યોજના હેઠળ થાપણો સ્વીકારવાનું પણ કામ કરે છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું કાર્ય કરે છે તે સિવાય ભારત સરકારના પ્રતિનિધિ તરીકેનું કાર્ય કરે છે એટલે કે જેટલી સેવા બેંક કરી રહી છે તે પ્રકાર તે બેંકના જે પણ કાર્યો છે તે તમામ કાર્યો પ્રમાણે ટપાલ સેવા કાર્ય કરી રહી છે તે તમામ કાર્યો ટપાલ સેવા કરે છે ભારતની અંદર એક લાખ પચાસ હજારથી પણ વધુ એક લાખ પચાસ હજારથી પણ વધુ પોસ્ટ ઓફિસો આવેલી છે એક લાખ પચાસ હજારથી પણ વધુ પોસ્ટ ઓફિસો ભારતમાં આવેલી છે અને આમાંની નેવું ટકા નેવું ટકા ગ્રામ્ય વિસ્તારમાં કે પોસ્ટ ઓફિસો એક લાખ પચાસ હજાર છે તેમાંથી નેવું ટકા તો પોસ્ટ ઓફિસો એકલા ગ્રામ્ય વિસ્તારોમાં એટલે કે ગામડાઓમાં એટલી પોસ્ટ ઓફિસો આવેલી છે તો આ હતી માહિતી ટપાલ સેવાની હવે ટપાલ સેવાની અંદર કેવી કેવી સેવાઓનો સમાવેશ થાય છે તે સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીએ તો તેમાં છે પહેલું સામાન્ય પત્રો વિદ્યાર્થી મિત્રો આ જે પંદર સેવાઓ છે તે ટપાલ ખાતાની સેવાઓ છે પ્રથમ સેવાથી આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીશું તો પહેલી સેવા આપે જે ટપાલ ખાતું સામાન્ય ટપાલ પત્રો કે જેની અંદર પત્રો કે પરબીડિયાનો સમાવેશ થાય છે પહેલાંના સમયની અંદર પોસ્ટકાર્ડ આવતા હતા કે જ્યારે ટેલિફોનની એટલી બધી સગવડ ન હતી કે પોસ્ટકાર્ડ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ એક વ્યક્તિ બીજી વ્યક્તિને માહિતી મોકલતી હતી અને પોતે જે જાણકારી આપવાની હતી એ જાણકારી આપવામાં આવતી હતી તે સિવાય અંતરદેશી કાર્ડ આવતા હતા પરવેડિયા સ્વરૂપે કે જેની અંદર વધુ પ્રમાણમાં માહિતી જણાવવાની હોય તો જણાવી શકાતી હતી એ કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે ધંધાદારી વ્યક્તિ તેનો ઉપયોગ કરતા હતા તે ટપાલ સેવાનો એક ભાગ છે નંબર બે છે નોંધાયેલી ટપાલ તો નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર પોસ્ટ તો ટપાલ ખાતું રજીસ્ટર પોસ્ટની પણ સેવા આપે છે તો રજીસ્ટર પોસ્ટની અંદર જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને રજીસ્ટર પોસ્ટ કરે છે ત્યારે મોકલનારને તેની ડિલિવરી ટપાલ ખાતા દ્વારા આપવામાં આવે છે જેની અંદર થોડુંક વધુ ખર્ચો થાય છે જ્યારે રજીસ્ટર પોસ્ટ કરવામાં આવે છે ત્યારે જો સામેવાળી વ્યક્તિને રજીસ્ટર પોસ્ટ મળ્યું છે તેની ખાતરી કરવા માંગતો હોય મોકલનાર વ્યક્તિ એટલે કે એની સહીનો નમૂનો તેને જોઈતો હોય તો એની સહી એટલે કે સામેવાળી વ્યક્તિને મળ્યું છે તેની સ્વીકૃતિ એની સાબિતી છે વ્યક્તિ સહી કરે છે એટલે સાબિતી છે કે તેને તેનો પત્ર મળ્યો છે તેનું જે રજિસ્ટર પોસ્ટ છે તે પોસ્ટ એને મળી છે તો તે માટેનું જે એને કાગળ જોઈતો હોય તો તે માટે થોડી વધુ રકમ ટપાલ ખાતાને ચૂકવવી પડે છે જેને કહેવાય છે રજિસ્ટર પોસ્ટ એટલે કે નોંધાયેલી ટપાલ ત્યારબાદ નંબર ત્રણ પાર્સલ સેવાઓ તો પાર્સલ સેવાઓ એટલે કે એક પ્રકારની કોઈ વસ્તુ હોય કે પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનું હોય પરંતુ અહીં એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ કાયદેસરની વસ્તુ હોવી જોઈએ ગેરકાયદેસર વસ્તુ હોવી જોઈએ નહીં કે સરકાર દ્વારા માન્યતા મળેલી હોય તેવી જ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય એટલે પાર્સલ સેવાઓનો ઉપયોગ એ વખતે કરી શકાશે હવે પાર્સલ સેવાનો ઉપયોગ કરતી વખતે જો જોખમકારક વસ્તુ હોય તૂટી જવાનો ફૂટી જવાનો ભય રહે ચોરાઈ જવાનો ભય રહેતો હોય તો તેવા પાર્સલ માટે વીમો પણ લેવામાં આવે છે વ્યક્તિ વીમો પણ લઈ શકે છે પાર્સલ મોકલતી વખતે જે મોકલનાર વ્યક્તિ છે તે પાર્સલ ઉપર જે ફી ચૂકવવાની છે તે પોસ્ટ ઓફિસને રકમ ચૂકવવાની છે તે રકમ પાર્સલ મોકલનાર વ્યક્તિ ચૂકવશે હવે વીપીપી તો પાર્સલ સેવાઓનો જ એક ભાગ છે વેલ્યુ પેબલ પોસ્ટ પ્રશ્ન ઘણીવાર એક્ઝામની અંદર પૂછાતો હોય છે કે વીપીપીનું પૂર્ણ સ્વરૂપ લખો તો તમે લખી શકો વેલ્યુ પેબલ પોસ્ટ જેને કહેવાય છે વીપીપી તો વીપીપીનું ફૂલ ફોર્મ છે વેલ્યુ પેએબલ પોસ્ટ એટલે વેલ્યુ પેએબલ પોસ્ટની અંદર શું હોય છે કે તમને વસ્તુ મળી છે તમારે નાણાં ચૂકવવાના છે તો એક્ઝામ્પલ તરીકે આપણે વેલ્યુપેબલ પોસ્ટને લઈએ તો આની અંદર શું હોય છે કે ઉત્પાદક ગ્રાહક પાસેથી જ્યારે ઓર્ડર મળે છે ત્યારે તે પ્રમાણેનું પાર્સલ ગ્રાહકને મોકલવા માટે ટપાલ સેવાનો ઉપયોગ કરે છે એ ટપાલ ખાતા દ્વારા તે વસ્તુ ગ્રાહકને પહોંચાડે છે એટલે ટપાલ ખાતામાં તેનું પાર્સલ મોકલવામાં આવે છે ગ્રાહકનું અને ગ્રાહક તે પાર્સલ અને તેના ઉપર જે પણ ફી ટપાલ ખાતાને ચૂકવવાની હોય જે ચાર્જ લાગતો હોય તે ચાર્જ ટપાલ ખાતાને ચૂકવે છે ત્યારબાદ તેને મળે છે હવે તેણે જે રકમ ચૂકવી છે ટપાલ ખાતાને ગ્રાહકે તે રકમ ટપાલ ખાતું ઉત્પાદકને કે અથવા તો વેપારીને ચૂકવશે એટલે ઉત્પાદક ત્યારબાદ ટપાલ ખાતું અને ગ્રાહક આ રીતે સંકળાયેલા રહેશે કે ગ્રાહક પાસેથી જ્યારે માલ મોકલવાનો ઓર્ડર મળે છે ત્યારે ઉત્પાદક ગ્રાહકને તે માલ મોકલવા માટે શું કરશે પહેલાં ટપાલ ખાતાને માલ મોકલાવશે ટપાલ ખાતું ગ્રાહકને મોકલાવશે એટલે ગ્રાહક ટપાલ ખાતાને શું આપશે કિંમત ચૂકવશે કિંમત અને ફી ઉત્પાદક શું ચૂકવશે માલ આપશે ગ્રાહક કિંમત અને ફી ચૂકવશે ત્યારે ગ્રાહકને તેણે મંગાવેલ વસ્તુ પ્રાપ્ત થશે જેને કહેવાય છે વેલ્યુ પેબલ પોસ્ટ વસ્તુની જે કિંમત છે તે ચૂકવવાની છે અને વસ્તુ પ્રાપ્ત કરવાની છે જે પાર્સલ સેવાનો જ એક ભાગ કહી શકાય ત્યારબાદ છે સ્પીડ પોસ્ટ પાર્સલ તો સ્પીડ પોસ્ટ પાર્સલની અંદર શું હોય છે કે સરકારે નક્કી કરેલ શહેરો પૂરતું મર્યાદિત હોય છે સ્પીડ પોસ્ટ ઝડપથી મોકલવાની હોય છે વસ્તુ અથવા તો પાર્સલ અથવા તો કોઈ પત્ર હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે સ્પીડ દ્વારા મોકલવાનું હોય ઝડપથી મોકલવાનું હોય ત્યારે તેની રેન્જ નક્કી કરેલી હોય છે કે આટલા શહેર પૂરતી ટપાલ ખાતું આ પોસ્ટ ઓફિસ આટલા શહેર પૂરતી કાર્યરત રહેશે તો સ્પીડ પોસ્ટની અંદર જ્યારે પણ કોઈ પાર્સલ મોકલવામાં આવે છે ત્યારે ટપાલ ખાતું તે વસ્તુ યોગ્ય સમયે ઝડપથી સમયસર અને સાચવીને મોકલીશું તેવી ખાતરી આપે છે જેને કહેવાય છે સ્પીડ પોસ્ટ કે એની અંદર રેન્જ નક્કી કરેલી હોય છે કે એક શહેરથી બીજા શહેરમાં કે બેથી ત્રણ શહેરો વચ્ચે પાર્સલની સગવડ આ પોસ્ટ ઓફિસ આપશે જેને કહેવાય છે સ્પીડ પોસ્ટ ત્યારબાદ એક્સપ્રેસ પાર્સલ સેવા તો એક્સપ્રેસ પાર્સલ સેવા છે તે સ્પીડ પોસ્ટ કરતાં પણ વધુ ઝડપી છે કે જેની અંદર કોઈ વ્યક્તિ અથવા તો ધંધાકીય એકમ પોતાનું કોઈ પાર્સલ અન્ય વ્યક્તિને મોકલવા ઈચ્છતું હોય ત્યારે તે મોકલાવી શકે છે તો આ સેવાની અંદર હવાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આ સેવાની જે કિંમત ચૂકવવાની છે ગ્રાહકે અથવા તો ધંધાકીય એકમે તે સ્પીડ પોસ્ટ કરતાં કિંમત કેવી હોય છે વધુ હોય છે એટલે એનો ચાર્જ કેવો હોય સ્પીડ પોસ્ટ કરતાં વધુ પી સ્પીડ પોસ્ટની અંદર જે પાર્સલ છે તે પાર્સલ સેવા કરતાં વધુ કિંમત હોય છે એટલે પાર્સલ સેવા કરતાં વધુ કિંમત કોની સ્પીડ પોસ્ટની અને સ્પીડ પોસ્ટ કરતાં પણ વધુ ચાર્જ હોય છે એક્સપ્રેસ પાર્સલ સેવાનો કારણ કે એની અંદર હવાઈ માર્ગનો ઉપયોગ થાય છે અને કિંમતી હોય નાજુક હોય એવી વસ્તુ મોકલવાની હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે ત્યારબાદ જોઈએ આપણે બચત સેવાઓ તો બચત સેવાઓ કે જે ગ્રાહકો બચત કરવા માંગતા હોય તો બચત ખાતું પણ પોસ્ટની અંદર ખોલી શકાય છે અને હાલના સમયની અંદર જે પણ પોસ્ટ ઓફિસો છે તે બચત ખાતું ખોલી આપે છે ચેકબુક પણ આપે છે એટીએમ કાર્ડ પણ આપે છે અને તે સિવાયની ઘણી બધી સેવાઓ પણ પૂરી પાડે છે તો વિદ્યાર્થી મિત્રો બચત સેવાઓ જે છે તે બચત સેવાઓ આ પ્રમાણેની હોય છે ટપાલ ખાતાની તો પહેલી છે પાંચ વર્ષીય રિકરિંગ ડિપોઝિટ યોજના તો પાંચ વર્ષ માટે નાણાં મૂકી શકાય છે લાભ પ્રાપ્ત કરી શકાય છે માસિક આવક યોજના કે દર મહિને તમને અમુક રકમ મળી રહે પંદર વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ પંદર વર્ષ માટેની યોજના રાષ્ટ્રીય બચત પત્રો જેની કિંમત હોય છે એ પ્રમાણેના પાંચ વર્ષ ને દસ વર્ષના કિસાન વિકાસ પત્રો તો એ પ્રમાણેની પણ એક યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના તો આ પ્રમાણેની જે પણ યોજનાઓ છે તે બચત સેવાઓ જે ટપાલ ખાતું જે બચત સેવાઓ આપે છે તેની અંદર આ પ્રમાણેની સેવાઓનો સમાવેશ થાય છે ત્યારબાદ જોઈએ આપણે તો રિકરિંગ ડિપોઝિટ યોજના તો ટપાલ ખાતું રિકરિંગ ડિપોઝિટ યોજનાની પણ સેવા આપે છે કે જેની અંદર પાંચ વર્ષ માટે કેટલીક રકમ મૂકવાની હોય છે તો અગાઉથી નક્કી કર્યા મુજબ જેટલી રકમ નક્કી કરી હોય દર મહિને ચૂકવવાની છે દર મહિને ટપાલ ખાતામાં જમા કરાવવાની છે તેટલી રકમ એટલે કે મહિનાની શરૂઆતમાં હોય કે મહિનાના એન્ડમાં હોય જે તારીખ નક્કી કરી હોય તે તારીખે અથવા તો તેના પહેલાં ટપાલ ખાતામાં તે રકમ ભરવાની હોય છે અને જ્યારે પાકતી તારીખ આવે છે તે પાકતી તારીખે વ્યાજ સહિત રકમ પ્રાપ્ત થાય છે તેનો સમયગાળો પાંચ વર્ષનો હોય છે જેને કહેવાય છે રિકરિંગ ડિપોઝિટ યોજના હવે જો પાંચ વર્ષ પૂર્ણ થાય છે તો ફરીથી બીજા પાંચ વર્ષ માટે પણ તે મૂકી શકે છે એટલે જે પણ અવધિ હોય છે તે અવધિ લંબાવી શકાય છે જેને કહેવાય છે રિકરિંગ ડિપોઝિટ કે દર મહિને અથવા તો જે સમય નક્કી કર્યો હોય તે સમયે જે નાણાં નક્કી કર્યા હોય તે નાણાં પોસ્ટ ઓફિસમાં ભરવાના હોય છે હવે જોઈએ આપણે ટાઈમ ડિપોઝિટ તો ટાઈમ ડિપોઝિટની સેવા તો પોસ્ટ ઓફિસની અંદર બાંધી મુદતની થાપણની જે સેવા હોય છે તે પ્રમાણેની સેવા આપવામાં આવે છે ટાઈમ ડિપોઝિટની અંદર તો ટાઈમ ડિપોઝિટ નામ આપવામાં આવ્યું છે કારણ કે તેની અંદર એક બે ત્રણ અથવા

કેટલા વર્ષ માટે તો એક બે ત્રણ અને પાંચ વર્ષ માટે કેટલાના ગુણાંકનમાં તો બસોના ગુણાંકનમાં ગમે તેટલી રકમ મૂકી શકાય છે હવે જે રકમ મૂકી છે તેના પર વ્યાજ દર ત્રણ મહિને ગણાય છે પરંતુ તેની ચૂકવણી વાર્ષિક ચૂકવણી વાર્ષિક રીતે કરવામાં આવે છે એટલે કે વર્ષના અંતે વ્યાજ ક્યારે ગણાય છે દર ત્રણ મહિને ચૂકવણી વાર્ષિક એટલે વર્ષના અંતે તો જેટલો સમયગાળો નક્કી કર્યો હોય તેટલા સમયગાળોનો વ્યાજ પ્રાપ્ત થાય છે એટલે બીજી એક વસ્તુ અહીંયા જોવા જેવી છે કે જે વ્યક્તિએ ટાઈમ ડિપોઝિટ પ્રમાણેની સેવા પ્રાપ્ત કરી છે તે વ્યક્તિ એક શહેરમાંથી બીજા શહેરની અંદર એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં પોતાનું ખાતું ફેરબદલી કરવા માગતું હોય તો તે ફેરબદલી કરવાની પણ ટપાલ સેવા એક સેવા આપે છે કે ફેરબદલી તમે કરી શકો છો અથવા તો જે પણ પાકતી તારીખ આવે છે એ પાકતી તારીખ પહેલાં તેણે ખાતું બંધ કરાવવું છે તો બંધ કરવાની પણ સેવા ટપાલ ખાતું આપે છે એટલે આ વર્ષ જ્યારે પૂર્ણ થાય છે બસોના ગુણાંકનમાં વ્યક્તિએ રકમ મૂકેલી છે તો તેનું દર ત્રણ મહિને ગણી વાર્ષિક રીતે એને વ્યાજ ગણવામાં આવે છે જેટલા વર્ષ માટે મૂકેલી હોય તેટલા વર્ષની રકમ અને વ્યાજ પાકતી તારીખે તેને ચૂકવવામાં આવે છે તો આ પ્રમાણેની ટાઈમ ડિપોઝિટની સેવા પણ પોસ્ટ ઓફિસ પૂરી પાડે છે તો હવે આપણે જોઈએ રાષ્ટ્રીય બચતપત્રો તો રાષ્ટ્રીય બચતપત્રો જે હોય છે તે વ્યક્તિએ પોસ્ટ ઓફિસમાંથી જઈને ખરીદવાના હોય છે તે કેટલા વર્ષના હોય છે તો પાંચથી દસ વર્ષ પાંચથી દસ વર્ષના સમયગાળાના રાષ્ટ્રીય બચતપત્રો હોય છે કોઈ વ્યક્તિ પાંચ વર્ષના ખરીદી શકે કોઈ દસ વર્ષના તો આ ખરીદવા માટે જે પણ ટપાલ ખાતું હોય છે તે વ્યાજની ગણતરી જણાવે છે કે પાંચ વર્ષ માટે મૂકશો તો આટલું વ્યાજ થશે દસ વર્ષ માટે તો આટલું વ્યાજ તો તે પ્રમાણે તે ખરીદે છે વ્યાજની ગણતરીને ધ્યાનમાં રાખીને અને પાંચ અથવા તો દસ વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તેની યોગ્ય રીતે ગણતરી કરી વ્યાજની યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કરી પોસ્ટ ઓફિસમાંથી તે રકમ પોતાની પ્રાપ્ત કરી શકે છે તેને કહેવાય છે રાષ્ટ્રીય બચતપત્રો ત્યારબાદનો મુદ્દો છે કિસાન વિકાસ પત્ર તો કિસાન વિકાસ પત્રનો સમયગાળો કેટલો છે માસ એટલે કે આઠ વર્ષ અને ચાર માસ તો જે પણ વ્યક્તિ હોય ટપાલ ખાતાની અંદર કિસાન વિકાસ પત્ર પ્રાપ્ત કર્યું હોય તો તેણે જે રકમ રોકેલી છે તે રકમ સો માસમાં એટલે કે આઠ વર્ષ અને ચાર માસની અંદર ત્યારબાદ તેની જે રકમ છે તે કેવી થઈ જાય છે ડબલ એટલે બમણી રકમ પોસ્ટ ઓફિસ દ્વારા ચૂકવવામાં આવે છે હવે કિસાન વિકાસ પત્રો જે છે તે ચોક્કસ રકમ માટે જ આપવામાં આવે છે તે અગાઉથી નક્કી કરેલા હોય છે એટલે કિસાન વિકાસ પત્રની અંદર જે રકમ પોસ્ટ ઓફિસ નક્કી કરે છે તે રકમ આધારે જ કિસાન પત્ર પ્રાપ્ત કરી શકાય છે અને તે કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી જ્યારે તે પાકે છે ત્યારે કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી તે રકમ ખાતું ખોલાવનાર પ્રાપ્ત કરી શકે છે ત્યારબાદ જોઈએ આપણે જાહેર ભવિષ્ય નિધિ તો જાહેર ભવિષ્ય નિધિની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાનું ખાતું ખોલાવી શકે છે જેની મુદત હોય છે પંદર વર્ષ જાહેર ભવિષ્ય નિધિની અંદર કેટલા વર્ષ પંદર વર્ષ તો પંદર વર્ષ માટે તે સેવા પ્રાપ્ત કરવાની હોય છે હવે તેની અંદર ઓછામાં ઓછા વર્ષના પાંચસો મૂકવાના હોય છે ઓછામાં ઓછા તેનાથી વધુ રકમ પણ મૂકી શકાય ઓછામાં ઓછા પાંચસોની ની રકમ તેની અંદર હોવી જોઈએ એટલે પંદર વર્ષનો સમયગાળો પંદર વર્ષનો સમયગાળો જ્યારે પૂર્ણ થાય છે ત્યાર પછી જો વ્યક્તિ તે અવધિ લંબાવવા માંગે તો પાંચ પાંચ વર્ષ ગમે તેટલી વાર તે અવધિ લંબાવી શકે છે પરંતુ પંદર વર્ષ સુધી તે ખાતું બંધ કરી શકાતું નથી આ યોજના જે છે આ સેવા છે આ સેવા વચ્ચેથી બ્લોક કરી શકાતી નથી એટલે પંદર વર્ષ સુધી એ ખાતાની અંદર તમારે પાંચસો પાંચસો રૂપિયા ભરવાના રહેશે અથવા તો તેનાથી વધુ એટલે પંદર વર્ષ પહેલાં તે બંધ કરી શકાતી નથી હવે જાહેર ભવિષ્ય નિધિની અંદર એક બેનિફિટ એ છે કે તે આવકવેરાની ગણતરીમાંથી બાદ મળે છે એટલે ટેક્સ ટેક્સ માટે ઉપયોગી છે કે જ્યારે ટેક્સ ભરવાનો આવે છે ત્યારે આની અંદર જે પણ રકમ મૂકેલી છે કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો ધંધાદારી વ્યક્તિ હોય તેને પોતાના આવકવેરામાંથી તેટલી રકમ બાદ મળે છે હવે જાહેર ભવિષ્ય નિધિની અંદર સેવા પ્રાપ્ત કરનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમના મૃત્યુ બાદ તેના વારસદારને પણ તે પંદર વર્ષ પછી જે રકમ ટપાલ ખાતું ચૂકવશે તે રકમ તેને પ્રાપ્ત થાય છે તો આ જાહેર નિધિની અંદર એટલી બાબતો યાદ રાખવાની કે તેની તેનો સમયગાળો કેટલા વર્ષનો પંદર વર્ષનો સમયગાળો પંદર વર્ષ પછી પાંચ પાંચ વખત ગમે તેટલી વખત લંબાવી શકાય છે ઓછામાં ઓછા વર્ષના પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા ઓછામાં ઓછા મૂકવાના હોય છે તે વચ્ચેથી બંધ કરી શકાતું નથી તે આવકવેરામાંથી બાદ મળે છે જે તે વ્યક્તિના મૃત્યુ થાય ત્યારબાદ પણ તેના વારસદારને તે રકમ પોસ્ટ ઓફિસ દ્વારા ચૂકવવામાં આવે છે ત્યારબાદ જોઈએ પોસ્ટલ વીમો તો આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી તો કલ્યાણ યોજના અન્વયે પોસ્ટલ વીમાની શરૂઆત કરવામાં આવી હતી તો આની જે છે સેવા એ કોને કોને આપવામાં આવે છે તો મધ્યસ્થ સરકાર અથવા તો રાજ્ય સરકાર ના કર્મચારી અથવા તો બિનસરકારી અર્ધ સરકારી સંસ્થાના કર્મચારી તો જે જે પોસ્ટલ વીમાની યોજના છે તે યોજનાની સેવા કોને પ્રાપ્ત થશે મધ્ય મધ્યસ્થ સરકારના કર્મચારી રાજ્ય સરકારના કર્મચારી અને અર્ધ સરકારી સંસ્થાના જે કર્મચારીઓ છે તો આ ત્રણ કર્મચારીઓને જ પોસ્ટલ સોરી પોસ્ટલ વીમાની સેવા પ્રાપ્ત થશે ફરીથી સમજીએ પોસ્ટલ વીમો આઝાદી પહેલા જે કલ્યાણ યોજના દાખલ કરવામાં આવી હતી એ અન્વયે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ તો પોસ્ટલ વીમાની સેવા કોને પ્રાપ્ત થાય છે મધ્યસ્થ સરકારના કર્મચારી રાજ્ય સરકારના કર્મચારી અને અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને જ આ સેવા પ્રાપ્ત થશે અને પોસ્ટલ વીમાની અંદર જીવન વીમાની વિવિધ પોલિસી હોય છે કે જેની ખાસિયત શું હોય છે કે જે પણ પ્રીમિયમ ભરવાનું હોય છે પોલિસીની અંદર જે પ્રીમિયમ ભરવાનું હોય છે તે ઓછું હોય છે અને પોલિસી પર વધુમાં વધુ બોનસ કર્મચારીઓને ચૂકવવામાં આવે છે એટલે પોસ્ટલ વીમો છે તે કલ્યાણ યોજના હેઠળ તેની શરૂઆત થઈ હતી આઝાદી પહેલાં તેનો લાભ મધ્ય સરકારના કર્મચારી રાજ્ય સરકારના કર્મચારી અને અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીને પ્રાપ્ત થાય છે એની અંદર જે પણ વીમા પોલિસીઓ હોય છે તે વીમા પોલિસીઓની અંદર પ્રીમિયમના દર ઓછા હોય છે અને પોલિસી પર જે મળવાપાત્ર બોનસ હોય છે તે વધુ હોય છે એટલે આ એક મહત્વની સેવા પોસ્ટ ઓફિસની ગણી શકાય ત્યારબાદ માસિક યોજના તો દર મહિને આવક પ્રાપ્ત કરવા માટેની યોજના છે તો વ્યક્તિ આ જે સેવા છે તે પાંચ વર્ષ માટે પ્રાપ્ત કરે છે એટલે માસિક આવક યોજનાની અવધિ કેટલી પાંચ વર્ષ હવે તેની અંદર એક વ્યક્તિ એટલે કે વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્ત રીતે પણ આ પ્રમાણેનું સેવા પ્રાપ્ત કરી શકાય છે અમુક રકમ મૂકી શકાય છે અને પાંચ વર્ષ સુધી તે રકમ રાખવાની હોય છે તેના પર વ્યાજ પણ પોસ્ટ ઓફિસ ચૂકવે છે એટલે કે માસિક આવક આપે છે હવે જો તે વ્યક્તિ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ખાતું ફેરબદલી કરવું છે તો ફેરબદલી કરવાની પણ સેવા પોસ્ટ ઓફિસ પૂરી પાડે છે અને જો તેને આ યોજના બંધ કરવી હોય એટલે કે તેને પોતાના નાણાં પરત જોઈતા હોય તો એક વર્ષ બાદ તે ખાતું બંધ કરી શકે છે અને પોતે પોતાના નાણાં પરત મેળવી શકે છે અને કહેવાય છે માસિક આવક યોજના એટલે દર મહિને જે રકમ મૂકી છે તેમાંથી કેટલીક રકમ પોસ્ટ ઓફિસ તેમને ચૂકવે છે જેનો સમયગાળો છે પાંચ વર્ષનો હવે જોઈએ મની ઓર્ડર તો મની ઓર્ડરની અંદર જોઈએ તો એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાના એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને નાણાં મોકલી શકે તે પ્રમાણેની વ્યવસ્થા છે મની ઓર્ડર કે નહીં જેની અંદર પોસ્ટ ઓફિસને શું ચૂકવવું પડે છે કમિશન પોસ્ટ ઓફિસને કેટલાક નાણાંની ચૂકવણી કરવી પડશે કે જેના આધારે તે આ પ્રમાણેની કાર્યવાહી આ પ્રમાણેની સેવા પ્રાપ્ત કરાવશે એટલે જે પણ વ્યક્તિ નાણાં મોકલે છે તે વ્યક્તિના નાણાં જ્યારે અન્ય વ્યક્તિને મોકલવામાં આવે ત્યારે જે અન્ય વ્યક્તિ સહી કરશે અને તેનો પુરાવો કોને બતાવવાનો છે નાણાં મોકલનારને તો આ પ્રમાણેની સેવા પોસ્ટ ઓફિસ આપે છે હવે હાલના સમયની અંદર ટપાલ ખાતું ઓનલાઈન સેવા પણ પૂરી પાડે છે જેને કહેવાય છે ઇન્સ્ટન્ટ મનીઓર્ડર આઈ એમઓ તો ઇન્સ્ટન્ટ મની ઓર્ડરની પણ સેવા ટપાલ ખાતું પૂરી પાડે છે હવે જે ઇન્સ્ટન્ટ મની ઓર્ડરની સેવા છે તેની અંદર પ્રોસેસ કેવી છે તો સૌપ્રથમ તો તેની અંદર એક હજારથી પચાસ હજાર એક હજારથી પચાસ હજારની રકમ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે હવે આની અંદર પ્રોસેસ કેવી છે કે મોકલનાર વચ્ચે આવશે પોસ્ટ ઓફિસ અને નાણાં મેળવનાર હવે નાણાં મોકલનાર વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં જશે પોસ્ટ ઓફિસમાં જઈને જે પણ નાણાં મોકલવાના છે તે નાણાં અને કમિશન એટલે કે જે ફી હોય છે તે ફીની રકમ કોને આપશે પોસ્ટ ઓફિસને આપશે હવે જે પોસ્ટ ઓફિસ છે તે બંને લેશે અને વ્યક્તિને શું આપશે રસીદ અને સીલ બંધ કવરની અંદર એક કોડ લખેલો હોય છે એટલે એક નંબર અને નંબર એટલે સીલબંધ કવરમાં હોય છે કોઈ પણ એ નંબર જાણતું હોતું નથી હવે આ જે નંબર છે તે નંબર નાણાં મોકલનાર નાણાં મેળવનારને મોકલશે હવે નાણાં મેળવનાર તે જે કોડ છે તે કોડ પોતાના શહેરની અંદર જે પણ પોસ્ટ ઓફિસ છે તે પોસ્ટ ઓફિસની અંદર જશે અને ત્યાં તે કોડ બતાવશે અને પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય તેવું આઈડી કાર્ડ પોસ્ટ ઓફિસને બતાવશે ત્યારબાદ જે તે પોસ્ટ ઓફિસ છે તે નાણાં મેળવનારને નાણાં ચૂકવશે કે જે નાણાં મોકલનારે નાણાં મોકલ્યા છે તે ફરીથી સમજીએ નાણાં મોકલનાર વ્યક્તિ પોસ્ટ ઓફિસને નાણાં અને ફી આપશે પોસ્ટ ઓફિસ એક રસીદ નાણાંની રસીદ અને સીલબંધ કવરમાં એક કોડ લખેલો આપશે તે કોડ નાણાં મોકલનાર નાણાં મેળવનારને આપશે અને નાણાં મેળવનાર પોતાના શહેરની પોસ્ટ ઓફિસની અંદર પોતાના પોતાનું આઈડી કાર્ડ ફોટાવાળું અને તે નંબર આપશે એના આધારે તેને નાણાં ચૂકવવામાં આવશે તો ઇમોની આ ઇન્સ્ટન્ટ ઓર્ડરની અંદર આ પ્રમાણેની સેવા હોય છે ત્યારબાદ ટપાલ ખાતું બીજી પણ એક સેવા આપે છે ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર જે આપણે લખીએ જેને કહેવાય છે ઈ મો તો ઇલેક્ટ્રોનિક મની મનીઓર્ડરની અંદર રકમ કેટલી હોય છે એક રૂપિયા થી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની એટલે એક રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધીની રકમ એક વ્યક્તિ બીજી વ્યક્તિને મોકલી શકે છે પરંતુ ઇલેક્ટ્રોનિક છે એટલે માધ્યમનો ઉપયોગ થશે કોમ્પ્યુટરનો ઉપયોગ થશે નેટવર્કનો ઉપયોગ થશે એટલે કોઈ પણ વ્યક્તિ પોસ્ટ ઓફિસની અંદર જઈ અને પોસ્ટ ઓફિસની વેબસાઇટ ઉપર તેના કોમ્પ્યુટર પર પણ આ વ્યસ્તુ કરી શકે છે નાણાં મોકલી શકે છે અથવા તો પોતાના મોબાઈલ દ્વારા પણ જેને પણ એ નાણાં મોકલવા ઈચ્છે છે તેને નાણાં મોકલી શકે છે હવે અહીંયા પ્રોસેસ કેવી રીતની હોય છે તો જે તે વ્યક્તિ છે તે પોતાના મોબાઈલની અંદર જે તે પોસ્ટ ઓફિસની વેબસાઇટ ખોલે છે વેબસાઇટ ખોલ્યા બાદ તેની અંદર એક ફોર્મ હોય છે નાણાં મોકલવા માટેનું તે ફોર્મ ભરે છે તે ફોર્મની અંદર જે તે વ્યક્તિને નાણાં મોકલવાના છે તેનું એડ્રેસ લખે છે કેટલા નાણાં મોકલવાના છે તે લખે છે હવે એડ્રેસની સાથે પિનકોડ નંબર લખવો ફરજિયાત છે તે પિનકોડ નંબર લખે છે અને તેને નાણાં મોકલવાની પ્રોસેસ કરે છે હવે જે પણ આ પ્રોસેસ કરે છે તે પ્રોસેસની અંદર છેવટે નાનો સંદેશો પણ તે નક્કી કર્યા પ્રમાણેની લેન્થનો સંદેશો પણ તે મોકલી શકે છે ઇન્સ્ટન્ટ મની ઓર્ડરની અંદર એક જ દિવસે નાણાં વ્યક્તિને પહોંચી જાય છે જ્યારે ઇલેક્ટ્રોનિક મની ઓર્ડરની અંદર વ્યક્તિને તેના સરનામે નાણાં પહોંચતા થાય છે જે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર છે તે ઇન્સ્ટન્ટ મની ઓર્ડરની અંદર વ્યક્તિએ પોસ્ટ ઓફિસમાં જઈને નાણાં પ્રાપ્ત કરવાના હોય છે જ્યારે ઇલેક્ટ્રોનિક મની ઓર્ડરની અંદર વ્યક્તિના સરનામે નાણાં પહોંચતા થાય છે અને તે તેની અંદર સંદેશો પણ ટૂંકો મોકલી શકાય છે તો આ હતી માહિતી મની ઓર્ડરની ત્યારબાદ અન્ય આનુષંગિક સેવાઓ આપણે જોઈએ તો અન્ય સેવાઓ કઈ તો વિદેશનું જે નાણું હોય છે તેને ભારતીય નાણાંમાં ટ્રાન્સફર કરવાની સેવાનો સમાવેશ થાય ટ્રાવેલર્સ ચેકનો સમાવેશ થાય તેની અંદર પેન્શનરોની પેન્શનની ચૂકવણી માટેની સેવાઓનો સમાવેશ થાય છે તો આનુષંગિક સેવાઓની અંદર વિદેશી ચલણનું ખરીદ વેચાણ કરવાનું હોય વિદેશનું ચલણ ખરીદવાનું હોય અથવા તો વેચાણ કરવાનું હોય તો પોસ્ટ ઓફિસ તે પ્રમાણેની સેવા પૂરી પાડે છે વિદેશી ચલણમાં ટ્રાવેલર્સ ચેક લેવા હોય ચેકની ખરીદી કરી હોય એક સ્થળેથી બીજા સ્થળે ફરવા જવું હોય ત્યારે વિદેશી ચલણની અંદર જો ફોરેનની અંદર જવું હોય તો ટ્રાવેલર્સ ચેક એટલે નાણું લઈ જવાની જરૂરિયાત ઊભી થતી નથી એ વખતે કામ આવે છે ડ્રાફ્ટ વિદેશી ચલણના ડ્રાફ્ટ લઈ જવાના હોય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું હોય બેન્કિંગ સેવાઓ પ્રાપ્ત કરવાની હોય કારણ કે પોસ્ટ ઓફિસ છે એ બેન્કની જે પણ સેવાઓ છે તમામ સેવાઓ પૂરી પાડે છે પેન્શન માટેની સેવા પૂરી પાડે છે જે પેન્શનરો માટેની જે પેન્શનની ચૂકવણી હોય છે તે પણ પોસ્ટ ઓફિસ કરે છે રેલવે ટિકિટ મેળવવી હોય તો રેલવે ટિકિટ મેળવવા માટે પણ પોસ્ટ ઓફિસ પોતાની સેવા પૂરી પાડે છે આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું વખાર અને વાહન વ્યવહારની સેવા ત્યાં સુધી ઘરે રહો સેફ રહો આજનું આપણું લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ